ગીર સોમનાથના સૂત્રાપાડા ફાટકથી કણજોતર ગામ સુધી રોડની હાલત થઈ કફોડી. આ દ્રશ્યો કોડીનાથથી સૂત્રાપાડા થઈને સોમનાથ જતા સ્ટેટ હાઈવેના છે. કોડીનાથથી જતા માત્ર 5 કિલોમીટર જ રોડ સારો છે. રોડ ખાડામાં કે ખાડામાં રોડ, અમુક જગ્યાએ ખાડા તો બુરિયા, પણ મેટલ અને ધૂળથી આના કારણે મોટું વાહન પ્રસાર થાય તો ધૂળની ડમરીઓ ઉડે ત્યારે રોડ જ નથી દેખાતો, ત્યારે અકસ્માતનો પણ ભોગ બને છે, શ્વાસની બીમારીઓનો પણ ભોગ બને છે. બાકી તો ખાડામાં મેટલ નાખવાથી રાહદારીઓ અને રોડની બાજુમાં આવતા ખેતરોમાં ધૂળની ડમરીથી ખેડૂતોના ઊભા પાકને પણ નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે કે રોડમાં ખાડા ખબર જ ન પડે. કોડીનાર નજીકના કણજોતર ગામથી આટલો બધો રોડ ખરાબ થયો છે કે વાત ન પૂછો. આ રોડ સૂત્રાપાડા શહેર વડોદરા ઝાલા પ્રશ્નાવાડા કામરેજ લોઠવા સિંગસર કણજોતર સહિત સૂત્રાપાડા તાલુકાના 42 જેટલા ગ્રામ્ય વિસ્તારના લોકો અહીંથી પસાર થાય છે. પરાગ સંતાણી, ZSTV, ગીર સોમનાથ. કોડીનાર કણજોતર હાઈવે છે અને ઘણા બધા વાહનો અહીંયાથી અવર જવર કરે છે, પણ છેલ્લા ચોમાસાના 4 મહિના પહેલાં એટલો રોડ ખરાબ થયો છે કે 4 થી 5 વાર મટીરિયલ નાખવામાં આવ્યું છે. મટીરિયલ કેવી ગુણવત્તા હોય છે ખબર જ નથી. 2 દિવસમાં પહેલાં જ મટીરિયલ નાખવામાં આવ્યું હતું ખાડામાં, અત્યારે મટીરિયલ બહાર નીકળી ગયું છે. અને સાહેબ, મોટા મોટા જે વાહનો ચાલે છે એનાથી એટલી ધૂળની ડમરીઓ ઉડે છે કે લોકોને અસ્થમા જેવી બીમારીનો પણ સામનો કરવો પડી શકે છે. એટલે અમે પ્રશાસનને, સરકારને બી અપીલ કરીએ છીએ, સ્થાનિક લોકો કે આ રોડનું વ્યવસ્થિત કામ કરે, સમારકામ કરવામાં આવે અથવા વ્યવસ્થિત નવો રોડ બનાવવામાં આવે, જેથી કરીને અમે જે આ પડતી તકલીફો છે એનો સામનો ન કરવો પડે. ઓકે, નામ અને પરિસ્થિતિ સ્ટાર્ટ. મારું નામ કનકસિંહ જાદવ, શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સંગઠન મહાસચિવ ગુજરાત પ્રદેશ. આજે સૂત્રાપાડા ફાટકથી લઈ અને કણજોતર સુધીનો જે કોસ્ટલ હાઈવે આવેલો છે તે એકદમ બિસ્માર હાલતમાં છે. અહીંયા ગોઠણસમાં ખાડાઓ છે. 2 દિવસ પહેલાં આ ખાડાઓ પૂરવાનું કામ ચાલુ હતું. અમે નીકળી અને જોયું તો એ ખાડા આજની તારીખમાં એ મટીરિયલ તમામ બહાર નીકળી ગયું છે. આ મટીરિયલ એટલી હલકી ગુણવત્તાનું હોય છે કે જે રાહદારીઓ માટે જોખમરૂપ સાબિત થયું છે. ગાડીઓ સ્લીપ થાય છે. બીજા નંબરમાં કે મટીરિયલમાં કોઈ એવું મટીરિયલ મિક્સ સારું નથી કરવામાં આવતું કે જેનાથી એ ખાડામાં એ મટીરિયલ સ્થાયી થાય. મટીરિયલ તમામ રોડની સાઈડોમાં ઢગલાબંધ હાલતમાં પડ્યું છે. અહીંયા રહેણાંક વિસ્તારના લોકો આસ્થામાં જેવી બીમારીઓનો પણ ભોગ બને છે. ખૂબ જ ડસ્ટિંગવાળો આ રોડ બની રહ્યો છે. પ્રશાસનને અમારી નમ્ર વિનંતી છે કે વહેલી તકે આ રોડનું યોગ્ય સમારકામ અથવા નવનિર્માણ કરવામાં આવે, અન્યથા અમે આવનારા દિવસોમાં આવેદન આપી અને ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરશું અને તમામ રળ રસ્તાઓ બ્લોક કરશું, જેની તમામ જવાબદારી